ની કંપની યુનિચામમાં ભીષણ આગ લાગી છે. સેનેટરી નેપકિન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે ત્યારે ફાયરની 31 ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગનો 125 લોકોનો સ્ટાફ પણ કામે લાગ્યો છે ત્યારે મળતી માહિતી મુજબ શોર્ટ સર્કિટ દ્વારા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. ત્યારે સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખે કહ્યું છે કે છેલ્લા 4 વર્ષથી સાણંદ જીઆરડીસીમાં ફાયર સ્ટબ સ્ટેશનની જે માંગ કરવામાં આવી છે ફાયર સ્ટેશન ન બનાવતા મુશ્કેલી પડી રહી છે. આઠની આસપાસ અમને કોલ આવેલો અને એ આગનું કારણ છે અંદર શોર્ટ સર્કિટ થવાથી એવું કે છે. 8:30 આગ લાગેલી છે અને યુનિચેમ કંપનીમાં આગ લાગેલી છે અને અમદાવાદ શહેરના તેમજ જીઆઈડીસીના તમામ ફાયર ફાઇટરોને બોલાવે છે. ટોટલ 18 ફાઇટર આવેલા છે અને ફાયરના મેઇન બોસ દસ્તુર સાહેબ આવેલા છે. આગ કંટ્રોલમાં છે પરંતુ 8:30 જેવી આગ લાગી એલાર્મ ચાલુ થયું એટલે કોઈ જાનહાનિ થયેલ નથી. તમામ એના અંદર કામ કરતા એમ્પ્લોયીને સેફ છે. ફક્ત આગ ઓલવવાનું કામ અત્યારે ચાલી રહ્યું છે. અત્યારે તો એ લોકો શોર્ટ સર્કિટ કહે છે કારણ કે આગની અત્યારે તીવ્રતા એટલી બધી છે ટોટલ ફેક્ટરી લોસ થઈ ગઈ છે એટલે એફએસએલ આવ્યા પછી ખબર પડશે કઈ જગ્યાએથી આગ લાગી ને સેના માટે આગ લાગી. તો આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. સેનેટરી નેપકિન બનાવતી ફેક્ટરીમાં આગની ઘટના સામે આવી છે. જીઆઈડીસીના પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે ફાયર સ્ટેશન ન હોવાથી આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી રહી છે. સાણંદ જીઆઈડીસીમાં જાપાનની એક કંપની યુનિચામ છે જ્યાં સેનેટરી નેપકિન બનાવવામાં આવતા હતા ત્યાં આગ લાગી હોવાનું જે પ્રાથમિક તારણ છે તે શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાલ તો કરવામાં આવી રહ્યા છે. 125 ફાયરનો સ્ટાફ છે તે પણ કામે લાગી ગયો છે. આ કંપનીમાં આગ લાગી ત્યારનો અહીં હાજર છું. આ મલ્ટીનેશનલ જાપાનીઝ કંપની છે, યુનિચેમ કંપની. ત્યાં નેપકિન પેમ્પર્સનું પ્રોડક્શન થાય છે અહીંયા. કરીબ 9 વાગે આગ લાગી ભીષણમાં. ત્યારથી એસડીએન, મામલતદાર, પ્રાંત અધિકારી, પોલીસ પ્રશાસન બધા અહીંયા સમયસર હાજર હતા અને કરીબ 25-એક જેટલી ફાયર સ્ટેશનની ગાડીઓ પણ અહીંયા આગળ અવેલેબલ હતી. એસડીએન દ્વારા આજુબાજુના વિસ્તારમાંથી જેટલી ફાયર સ્ટેશનની ગાડીઓ હતી બધી અહીંયા બોલાવી લેવામાં આવી હતી અને સંપૂર્ણપણે અત્યારે કંપની નાશ થઈ હોય એવું લાગી રહ્યું છે અને કંપનીની અંદર કોઈ જાનહાનિ બની નથી અત્યાર સુધીમાં. શું કહેશો, છેલ્લા કેટલા સમયથી એક ફાયર સ્ટેશન બનાવવાની માંગ છે? હા, એ જીઆઈડીસી પોતે જગ્યા ફાયર સબસ્ટેશન માટે એલોટમેન્ટ કરવા તૈયાર છે અને ફાયર ડિઝાસ્ટર મેનેજમેન્ટને વારંવાર એ લોકોએ લેટર પણ લખ્યા છે. છેલ્લા મહિના પહેલાં મિટિંગમાં એ લોકોએ પેસિફિક મામલતદારને પણ આ બાબતે ધ્યાન દોર્યું છે કે ભાઈ આ વિસ્તારમાં એક ફાયર સબસ્ટેશન ઊભું કરવામાં આવે, બધી એમએનસી કંપનીઓની રિક્વાયરમેન્ટ છે, ફાયર સબસ્ટેશન ઊભું કરવામાં આવે અને જીઆઈડીસી પોતે આ બાબતે ગંભીરતાથી પગલાં લઈ રહી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એગ્રી થાય એટલે જીઆઈડીસી જગ્યા જીઆઈડીસી દ્વારા છેલ્લા 4-1 વર્ષથી કમ્પલસરી આ રજૂઆત તો જોરશોરથી ચાલી રહી છે. તો ઘટના સ્થળેથી સંવાદદાતા દીપક સોલંકી જોડાઈ ગયા છે. દીપક, હાલની સ્થિતિ શું છે અને હજુ પણ કેટલો સમય લાગી શકે છે આગને કાબૂમાં લેવામાં? ભાવિકા, છેલ્લા 4 કલાકથી લાગેલી સાણંદ જીઆઈડીસીની જે આગ છે હજુ પણ બેકાબૂ છે. હું દ્રશ્યો બતાવવા માંગીશ કે વહેલી સવારે જે આગ લાગી અને આગ ખૂબ જ વિકરાળ બની, જેમાં આજે યુનિચામ કંપની કે જે જાપાનીઝ કંપની છે અને મલ્ટી કામગીરી અંદર થતી હોય છે, ડાયપર બનાવવા તથા જે સેનેટરી પેડ જે છે તે બનાવવાની આ કંપની હતી, જેના આગના ગોટે ગોટા જે છે તે આકાશમાં પણ પ્રસરી રહ્યા છે ને સાથે જે આખો કંપનીનો પ્લાન્ટ જે છે તે બળીને ખાક થઈ ચૂક્યો છે. પરંતુ આગ જે છે તે કાબૂમાં નથી આવી રહી. 35થી પણ વધારે ફાયર ફાઇટરો જે છે તે અમદાવાદથી આવ્યા છે આગને કાબુ લેવા માટે. થઈને હજારો ક્યુસેક પાણી જે છે તે છોડી દેવામાં આવ્યું છે પરંતુ આગ જે છે તે કાબુમાં નથી આવી. ફાયર ચીફ જે છે તે પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. મહદંશી આગ જે છે તે કયા કારણોસર લાગી તે હજુ સામે નથી આવ્યું, પરંતુ અંદર જે તમામ જે પ્રોડક્શન કરેલો જે હતું તે તમામ પ્રોડક્શન બળીને ખાક થઈ ચૂક્યું છે. કંપનીનો પ્લાન્ટ પણ જે છે તે બળીને ખાક થઈ ચૂક્યો છે અને હજુ પણ અમદાવાદથી જે છે તે ફાયર ફાઇટરો જે છે તે મંગાવ બોલાવવામાં આવી રહ્યા છે. 135 થી પણ વધારે જેટલો સ્ટાફ જે છે તે હાલ કામ કરી રહ્યો છે અને આ તમામ
फायर ना जवानों जे छे तेमना द्वारा कामगिरी करवामां आवी रही छे। खूब ज मोटी विकराळ आग कही शकाय। आ युनिचाम कंपनी नी अंदर 1000 थी पण वधारे जेटला जे कर्मचारीओ छे ते कर्मचारीओ काम करता हता ने सदनसीबे कोई पण प्रकारनी जानहानि नथी सामे आवी। जो जानहानि थई होत तो कंपनी नी अंदर खूब ज मोटी दुर्घटना कही शकाय। हाल तो आजे तमाम गजराजो जे छे ते पाणी भरी अने आवी रह्या छे ने पाणीनो जे मारो छे ते करवामां आवी रह्यो छे। तेम छतां पण आग जे छे ते काबूमां नथी आवी रही। आग कही शकाय के हजू पण सांज सुधी समय लागी शके छे आग ने काबू करवामां। जे प्रकारे डीवायएसपी अधिकारी द्वारा ज कहेवामां आव्युं के अंदर हजू पण आग जे छे ते वधु विकराळ बनी रही छे। आग जे छे ते काबूमां नथी आवी रही ने पाणीनो मारो जे छे ते चलावामां आवी रह्यो छे। तेम छतां पण जे छे ते आग नथी काबूमां आवी रही। खूब ज विशाळ जग्યામાં આ કંપની જે છે તે ફેલાયેલી છે ભાવિકા, જેના કારણે આગનું જે છે તે પ્રસરણ વધી રહ્યું છે અને આગ જે છે તે કાબૂમાં નથી આવી રહી। હજુ પણ જે ફાયર ફાઈટરો જે છે તે અમદાવાદથી કંપની પર આવી રહ્યા છે અને આગને કઈ પ્રકારે કાબૂમાં લેવી તેની કામગીરી કરવામાં આવી રહી છે। પરંતુ કરોડો રૂપિયાનું નુકસાન આ કંપનીમાં કહી શકાય અને જે મલ્ટી લેવલની કંપની છે તેમાં ખૂબ જ મોટી માત્રામાં નુકસાન જોવા મળી રહ્યું છે અને હાલ ફાયર ચીફ દ્વારા તમામ કર્મચારીઓ જે છે ફાયરના તેમના દ્વારા આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। લગભગ સાંજ સુધી કહી શકાય કે આગ પર કાબુ મેળવી શકાય તેવી શક્યતા રહેલી છે। જી ભાવિકા, दीपक जे प्रमाणे आप जणावी रह्या छो के हजारों क्यूसेक पाणीनो मारो पण चलावामां आवी रह्यो छे, फायर फाइटर्स पण त्यां पहोंची गया छे, परंतु कया परिबळो छे क्यांक आगने काबूमां लेता रोकी रह्या छे? शुं त्यांनुं स्ट्रक्चर एवुं लागी रह्युं छे के त्यां पछी जे केमिकल होय के पछी केवा प्रकारनी स्थिति त्यां छे? ભાવિકા, જે પ્રમાણે કંપનીની વાત કરવામાં આવે તો આ યુનિચાર્મ કંપની છે જે સેનેટરી પેડ્સ બનાવે છે તથા જે અન્ય જે વસ્તુઓ જે છે તે બનાવી રહી છે, જેના કારણે આગ જે છે તે વધુ પ્રસરી હતી। પ્લાન્ટ આખે આખો જે છે તે બળીને ખાક થઈ ચૂક્યો છે। મોટી માત્રામાં જે સેનેટરી પેડ જે હતા તેનો જથ્થો જે અંદર રહેલો હતો, જેના કારણે આગ જે છે તે વધુ પ્રસરતી હોય છે। કાગળ પરથી આ જે સેનેટરી પેડ બનતો હોય છે, જેના કારણે આગ જે છે તે વધુ પ્રસરતી હોય છે અને આખા પ્લાન્ટની અંદર જ્યારે આગ લાગી ચૂકી છે ત્યારે આગને કાબુ લેવા માટેનો મોટો સમય જતો હોય છે। ખાસ કરીને જીઆઈડીસી ની મોટી કંપની છે આ યુનિચાર્મ, અને તેમાં પણ આ પ્રકારની જે આગ લાગી છે જેને કાબુ લેવા માટે થઈને ખૂબ મોટો સમય જોવા મળી રહ્યો છે। પરંતુ જે 4 કલાકથી પણ આ આગને કાબુ લેવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ફાયર ચીફ અહીં પહોંચ્યા છે, તેમ છતાં પણ આગને જે કાબુ લેવા માટેનો જે છે તે સમય હજુ પણ વધારે જોવા મળી રહ્યો છે। આગના લપેટા જે છે તે હજુ પણ જોવા મળી રહ્યા છે, ધુમાડા નીકળી રહ્યા છે ને, ખાસ કરીને જ્યારે યુનિચાર્મ કંપની ખૂબ જ મોટી આ કંપની છે જીઆઈડીસી ની અને તેમાં પણ કામ કરવાની જે છે તે કરવામાં આવી રહી છે। ફાયર ફાઈટરો જે છે તે પણ હજુ પણ અમદાવાદથી અહીં ભાવિકા આવી રહ્યા છે અને આ તમામ ફાયર ફાઈટરો જે છે તેમના દ્વારા પાણીનો મારો ચલાવી અને આ કંપની પર જે આગ લાગેલી છે તેને બુઝાવવા માટેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જી જી બિલકુલ દીપક, આભાર સમગ્ર માહિતી માટે।